વડોદરા લોકસભામાંથી આ વખતે નવા ઉમેદવાર કોંગ્રેસે ઉતાર્યા છે, જેઓ જેમને ઓળખાણની જરૂર નથી. સતત 3 ટર્મથી વિધાનસભા લડેલા અગાઉ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાલ જસપાલસિંહ પઢિયાર સીધી ટક્કર આપી રહ્યા છે ડોક્ટર હેમાંગ જોશી. જોકે ડોક્ટર હેમાંગ જોશી પણ નવા ઉમેદવાર છે, એમની પાસેથી જાણીશું કેવી છે ટક્કર, કેવા મુદ્દા છે ખાસ કરીને વડોદરા. સર, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. અમને મહત્વની વાત એ છે કે જણાવો કે ભાઈ હેમાંગ જોશી આ વખતે તમારી સાથે સીધી ટક્કર છે, કેવી રહેશે તમારી ટક્કર, કારણ કે તમે બી નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસ માં છો. સૌ પ્રથમ તો આપનો આભાર, અને આપના માધ્યમથી હું સૌ દર્શક મિત્રોને કહેવા માંગીશ કે જે રીતે આપે વાત કરી ટક્કરની, છેલ્લા 27-28 વર્ષોથી વડોદરા લોકસભા ની બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે. પરંતુ જે રીતે વડોદરા લોકસભા મતવિસ્તારનો, આ મતવિસ્તારમાં અગાઉ વડાપ્રધાનશ્રી પણ અહીંયાથી લડ્યા છે, એટલે જે પ્રકારે આ મતવિસ્તારમાં વિકાસના કામો થવા જોઈએ, જે ડેવલપમેન્ટ થવું જોઈએ, જે નવી નવી યોજનાઓ હોય સરકારશ્રીની એ જે આવી જોઈએ, એમાં કંઈક ને કંઈક અંશે જે હાલના શાસકો છે એ રાજ્ય અથવા તો કેન્દ્ર પાસેથી એ બધી યોજનાઓ લાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. એટલે એવી કોઈ પણ પ્રકારની જે વાત એ લોકો દ્વારા જો કહેવામાં આવે છે, એમના માન્ય એમના રાજ્યના મુખ્યમંત્રીશ્રી છે એમને પણ એમને કહેવું પડ્યું, એમના અધ્યક્ષ છે એમને પણ અહીંયા શાસકોને કહેવું પડ્યું કે અમદાવાદ અને સુરતની વચ્ચે આવેલું વડોદરા કેમ પાછળ રહી ગયું. એટલે સ્પષ્ટપણે આ દેખાઈ આવે છે, અને આ વસ્તુ એમના જ પાર્ટીના લોકો જ્યારે કહેવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે કે આ વડોદરા વિકાસથી પાછળ રહી ગયું છે, એટલે સ્પષ્ટપણે આ વખતે નિર્ણય વડોદરાની જનતાએ કરવાનો છે કે જેના નામે વડોદરાની જનતા ઉમેદવારને જોયા વગર મત આપે છે, તો હજુ પણ ફરી એની એ જ પુનરાવર્તન કરવું છે કે પરિવર્તન કરીને વડોદરાની જનતા જે વિકાસ વડોદરાનો વંચિત રહી ગયો છે એ વિકાસને વિકાસ કરવો છે, એટલે એ નિર્ણય વડોદરાની જનતાએ કરવાનો છે. એટલે આ વખતે ચોક્કસપણે વડોદરાની જનતા જે કોઈના નામે મત આપવાની નથી, આ વખતે વ્યક્તિ જોઈને અને પાર્ટી જે વાત વર્ષોથી કરવામાં આવી રહી છે એ વાતને કંઈક ને કંઈક રીતે આ વખતે ફરીથી જન આશીર્વાદ લોકો નહીં આપે, આ વખતે નવું કરવા જઈ રહી છે વડોદરા લોકસભા બેઠકની તમામ જનતા, અને આ વખતે પરિવર્તન વડોદરા લોકસભા બેઠકમાં થવાનું છે. સીટો 5 લાખની લીડથી જીતવાની છે, તો આપ એને કેવી રીતે રક્ષો, અથવા તો આપ કેટલી લીડથી જીતવાની આશા રાખો? જો આ બધી હવામાં વાતો કરવાની આદત અમારા લોકોની નથી, અમે સાચી વાત કરવાવાળા લોકો છે, અને જે પ્રકારે એ લોકો વાતો કરી રહ્યા છે 5 લાખ એ ભ્રમના, અને આ વખતે હું તમને કહું વડોદરા લોકસભાની બેઠક સાથે સાથે ગુજરાતની અન્ય બેઠકો ઉપર પણ આશ્ચર્યચકિત પરિણામો આવવા જઈ રહ્યા છે, કે કેમ કે અહંકાર અને અભિમાનમાં રાજતા જે લોકો છે એ જ આ પ્રકારની વાતો કરી રહ્યા છે કે 5 લાખની લીડથી જીતીશું. પરંતુ સાચા અર્થમાં જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર જાઓ છો ત્યારે જનતાને કેટલી મુશ્કેલીઓ પડી રહી છે, જનતાને મોંઘવારીની મુશ્કેલી પડી રહી છે, રોજગારી નથી મળતી એની મુશ્કેલી પડી રહી છે, જેવી રીતે વડોદરા શહેરમાં પ્રાથમિક જરૂરિયાતોનો પણ કેટલો આજે વાત, આટલા વર્ષોથી જ્યારે તમે એ લોકો જ્યારે સત્તામાં હોય ત્યારે ડબલ એન્જિનની વાત કરે, વિકાસની વાત કરે, એ બધી જે વાતો કરવામાં આવે છે એમાં કંઈક ને કંઈક રીતે જમીનની વાસ્તવિકતા ખૂબ અલગ છે, અને જે દાવા કરવામાં આવી રહ્યા છે એમાં પણ કંઈક ને કંઈક એ બધા જ દાવા પોકળ સાબિત થયા છે. હાલમાં જે રીતે વડોદરામાં પાણીના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, પાણીના પ્રશ્નો સામે આવી રહ્યા છે, પીવાનું પાણી પણ વ્યવસ્થિત રીતે લોકોને પહોંચતું નથી, એવી રીતે ડ્રેનેજના જે પ્રશ્નો છે એમાં 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 પણ વ્યવસ્થાઓ જળવાતી નથી, તો આ તો પ્રાથમિક સુવિધાની વાતો છે. તો વડોદરા જેવા શહેરમાં આટલા વર્ષોથી આ લોકોનું રાજ હોય અને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરેપૂરી જો વ્યવસ્થા ના કરી શકતા હોય, તો એવા લોકપ્રતિનિધિને આ વખતે વડોદરાની જનતા જન આશીર્વાદ નથી આપવાની. પણ કામ કે તમે ચૂંટાયા બાદ સૌથી પહેલા કરવા માંગો છો વડોદરામાં, ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાતો કોઈ પણ શહેર હોય કે ગામ હોય એને સૌ પ્રથમ લોકપ્રતિનિધિની જવાબદારી હોય કે પ્રાથમિક સુવિધાઓથી એમનો વિસ્તાર વંચિત ના રહેવો જોઈએ. તેવી જ રીતે વડોદરામાં પણ જે રીતે અત્યારે પાણીની કિલ્લત આવી રહી છે, લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, ડ્રેનેજના પ્રશ્નો છે, એવી રીતે જે રોડ રસ્તાના પ્રશ્નો છે, વારંવાર ખાડા પડી જવાના જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, તો એ બધી જ સમસ્યાઓથી વડોદરાવાસીઓને નિજાત મળે, વડોદરા લોકસભા બેઠકના લોકોને આ સમસ્યાઓથી નિજાત મળે, તો સૌ પ્રથમ તો જેવી રીતે મહીસાગરનું પાણી વડોદરા માટે વ્યવસ્થા કરવા પીવા માટે લાવવામાં આવે છે તો પણ એ પૂરું પહોંચી શકાતું નથી,
એવી રીતે આજવાનું નિર્માણ તો સર સયાજી રાવ ગાયકવાડના વખતથી જ પાણીની વ્યવસ્થાઓ ગ્રેવિટીથી પાણી મળે એવી આ વિશ્વ પ્રસિદ્ધ નગર હતું સર સયાજીરાવનું નગર. એટલે સૌ પ્રથમ ડ્રેનેજની લાઈન હોય કે પાણી ગ્રેવિટીથી મળે એ બધી વ્યવસ્થાઓ જે તે વખતે કરવામાં આવી હતી. પણ એ આજવા સરોવરનું પાણી પણ કદાચ આ લોકોથી વ્યવસ્થા થઈ શકતી નથી. તો એક નર્મદાનું પાણીની નવી યોજના કરવામાં આવે, માં નર્મદાજીનું પાણી વડોદરાવાસીઓને મળે અને ફૂલ પ્રેશરથી એ પાણી ફરીથી નવી લાઈનની યોજના કરીને લાવવામાં આવે. તો અત્યારે જે પાણીની કિલ્લત ઊભી થઈ રહી છે, જે નાગરિકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, એ નહીં કરવો પડે એટલે એવી વ્યવસ્થા કરીશું. સાથે જે ડ્રેનેજના પ્રશ્નો છે તો એને પણ સુવ્યવસ્થિત કરીને કેવી રીતે લોકોને જે ડ્રેનેજ ઉભરાવવાથી માંડીને જે બીજા પ્રશ્નો સામે આવે છે એની પણ વ્યવસ્થા કરીશું. સાથે સર સયાજીરાવનું નગર રહ્યું છે, વિશ્વ પ્રસિદ્ધ નગર રહી છે, એમએસ યુનિવર્સિટી જેવી વિશ્વ એમએસ યુનિવર્સિટી અહીંયા વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટી વડોદરામાં આવી છે. જો અહીંના શાસકો દ્વારા વિચાર્યું હોત તો એમએસ યુનિવર્સિટીની સાથે સાથે આઈટીનું હબ, એજ્યુકેશન હબ પણ વડોદરામાં બની શકતું હતું, પરંતુ આ લોકોને કંઈક ને કંઈક બેદરકારીને લીધે વડોદરાને એનો લાભ નથી મળ્યો. તો એવી પણ કંઈક શિક્ષણની પણ સારી એવી વ્યવસ્થા વડોદરામાં થાય એ રીતનું એક કામ કરીશું. સાથે જે એમ્સની વાત વચન આપવામાં આવ્યું હતું, હું જે મને બરાબર યાદ છે, હું 2012માં વિધાનસભાની ચૂંટણી લડતો હતો ત્યારે પાદરામાં જ નરેન્દ્ર મોદી જે હાલ તે વખતે હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા, એટલે તે વખત ખૂબ વાયદા અને વચનો કરવામાં આવ્યા હતા. એમ્સની પણ વાત કરવામાં આવી હતી, પણ અહીંના શાસકો દ્વારા એમ્સ પણ લાવવામાં નિષ્ફળ નીવડ્યા. એટલે સારી એવી આરોગ્યની સુવિધા વડોદરામાં મળે એ માટેની કામગીરી કરીશું. સાથે સર સયાજીરાવનું નગર હતું, મરાઠી સમાજ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખૂબ મોટી એમાં અહીંયા રહે છે, તો એમણે વારંવાર સરકારમાં રજૂઆતો કરી છે કે ભાઈ એરપોર્ટનું નામ સર સયાજીરાવના નામે કરવામાં આવે, આ એમની નગરી છે. તો પણ એરપોર્ટનું નામકરણ આટલા 28 વર્ષોમાં અહીંના શાસકો દ્વારા કરવામાં એ લોકો નિષ્ફળ નીવડ્યા છે. સર સયાજીરાવનું નામ એરપોર્ટને નથી આપી શક્યા, તો પછી આગામી સમયમાં જો જનતાના આશીર્વાદ મળશે તો ચોક્કસપણે એરપોર્ટનું નામ સર સયાજીરાવના નામે થાય એવા પણ મારા પ્રયત્નો રહેશે. વિરોધ અથવા ભાજપના વડોદરા સીટ ઉપર અત્યારે આંતરિક વિખવાદો ઘણા સામે આવ્યા છે, એનો ફાયદો તમને મળશે કે નુકસાન કેવી રીતે જોઈ રહ્યા? જ્યારે કોઈ પણ ઇલેક્શન લડતા હોય અને જ્યારે કોઈ યુદ્ધમાં રણ મેદાને ઉતર્યા હોય ત્યારે પરિણામની ચિંતા કર્યા વગર નીકળતા હોઈએ છે. એટલે જે પ્રકારે એમને ટીકાઓ ટિપ્પણી કરી છે અને કયા સમાજ માટે ટીકાઓ ટિપ્પણી કરી રહ્યા છે કે જે સમાજે આ માતૃભૂમિના ચરણોમાં આ દેશની એકતા અને અખંડિતતા માટે, લોકોના હિત માટે, પ્રજાના વિશાળ હિત માટે પોતાનું સર્વસ્વ એટલે કે 562 રજવાડા આ માતૃભૂમિના ચરણોમાં અર્પણ કર્યા, એવા સમાજ માટે જે ટીકા ટિપ્પણી કરી છે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે અને આ વખતે જનતા એનો જવાબ ચોક્કસપણે આપશે. તો આ હતા અમારી સાથે જસપાલસિંહ પઢિયાર, જેઓ આ વખતે કોંગ્રેસમાંથી નવા ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. 4 જૂને 7 જૂને જે મેના દિવસે જે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોણ વડોદરામાંથી બાજી મારે છે તે જોવાનું રહ્યું. હાલ તો કેમેરામેન હિતુ રાતુ સાથે મને રજા આપજો. વડોદરા HD News.